भव संभव भीति भेदनम सुख संपात करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। हे सर्वोपरि मारा वालमा तमे कृपा करी जाल्यो मारो हाथ, सदैव रहया छो तमे साथ मा, आवा क्यांथी मळो मारा नाथ। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। वाला भक्तो, धन्य हो जबरेश्वर श्री हरि कृष्ण महाराज महोत्सव। आज आया संतो अने भक्तो भेगो मारो जबरेश्वर नाचे छे। आज आया ज्यां भगवानना भक्तो આવી રીતે ભેળા મળી પરમાત્માના નામ સ્મરણમાં નાચી કૂદીને તલ્લીન બને છે, ત્યાં સૌના હૈયામાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારે છે, કોઈ ભાવિકને એના દર્શન થઈ જાય છે। મહાન સદગુરુની આ કર્મભૂમિ, આજે એને વિશે એ જ સદગુરુની વાત લઈને હું આવ્યો છું। ધન ધન આ સત્સંગને એના સ્થાપક છો હરિ આપ, એ જી ધન ધન આ સત્સંગને એના સ્થાપક છો હરિ આપ। અવની ઉપર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, સર્વે સાધનનું આ ફળ છે, જેમાં તમે મળો છો આપ। આ સત્સંગ તો સર્વે સાધનનું ફળ છે, જેમાં હે પ્રભુ તમે આપ આવીને મળો છો। આવી અવનીમાં વાલમાં તમે સ્થાપ્યો છે સત્સંગ, એમાં મોટા મુક્તને મોકલી જી જી જી, સદા રાખો છો રૂડો રંગ, વંદુ મહારાજ આપને, મુક્તોને વારંવાર ગુણલા તવ તવ દાસના ગાતા વધે છે પ્યાર। એ જી ગાવું આજ એક સંતનાજ રે, ગુણ ખંભાત મોજાર, જેનું કર્મ ક્ષેત્ર આ ભૂમિ છે, એને વંદુ વારંવાર। એ જી ધન ધન માયાતીતાનંદને, જે હતા સંત મહાન, એને આ પ્રગણો બિરદાવતું, કહી ભાલના ભગવાન। એ જી અનેકના દુઃખ કાપ્યા, દોષો ટાળીને એ કર્યા જીવ હરિ સન્મુખ, અરે એવા સંતના ચરણમાં હું એવા સંતના ચરણમાં સતસ કરું પ્રણામ,
કે જેને હૈયામાં સંભારતા સાંભરે શ્રી ઘનશ્યામ, એવા માયાતીતાનંદના ગુણ ગાવું જ્ઞાન જીવન રાજી કરવા સહજાનંદને વર્ણવું જીવન કવન. વાલા ભક્તો, ખંભાતના આ 183માં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવમાં આપ સૌને સમક્ષ આ ભૂમિમાં રહીને જેણે હૌને સુખ આપ્યા છે એવા દયાળુ સંત સદગુરુ માયાતીતાનંદ સ્વામીની વાત આપની સમક્ષ લાવ્યો છું. વાલા ભક્તો, પ્રારંભથી જ એમની વાત કરીશ. લગભગ 4 કે 5 સભા સ્વામીના આખ્યાનની થશે. અહીં તો અત્યારે અને સાંજે રવિ સભા બેમાં તમને લાભ મળશે. વાલા ભક્તો, જે સંતને સંભાળીએ ત્યાં ભગવાન સાંભળે, જે બોલે એના ભેળા મારો ભગવાન બોલે, જેને નેણેથી મારો વાલો આપણી ઉપર અમિત દ્રષ્ટિ વરસાવે એવા મોટા પુરુષે અહીં બેઠેલા અનેકના જીવનમાં અમી પૂરી છે. અહીં બેઠેલા એવા અનેકના માતા પિતાઓ વડવાઓ જેમને આશરે મહાસુખી થયા, આ લોક પરલોકના સુખ પામ્યાને સર્વે દુર્ગુણોને છોડીને મહા મોટા ભગત બન્યા એવા એક સંતની કથા આપણને સૌને સુખ દેનારી, પ્રેરણા દેનારી, આનંદ દેનારી, નવચેતના જગાવનારી કથા છે. અહીંયા બેઠેલી સંત સભા પણ આ કથા સાંભળીને બહુ રાજી થશે. વાલા ભક્તો, અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકાનું આંબલી ગામ ખોબા જેવું ગામ છે. એકવાર સ્વામી સેવક મંડળે મને સ્વામીના જન્મદિને ત્યાં આમંત્રણ આપીને મારી કથા વાર્તાનો લાભ લેવા મને બોલાવેલો. હું ગયેલો. સ્વામીના જન્મસ્થાને આંબલી ગામે મેં દર્શન કર્યા છે. એ આંબલી ગામ મહાપવિત્ર બની ગયું, તીર્થ બની ગયું. સાથી ત્યાં આવા સંત પ્રગટ્યા તેથી આ આંબલી ગામમાં પવિત્ર ત્રિવાળી કુટુંબ. આ કુળમાં ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત બાપુભાઈ થયા. એમના ધર્મ પત્નીનું નામ હતું હીરાબા. બંને ખૂબ સેવાભાવી હતા, સંત પ્રેમી હતા. સત્સંગના રંગે ખરેખરા રંગાયેલા આ બંને હો. સંવત 1931ની સાલ હતી. હરિજયંતિ યાને કે રામનવમીનો રૂડો દિવસ ભગવાનના વાલા ભક્તોએ વ્રત કરેલું અને હવ હાંજે મંદિરે ભેળા થઈને પરમાત્માનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવી રહ્યા હતા. રાત્રિના 10 વાગે સર્વા અવતારી શ્રીહરિનો પ્રાગટ્ય મહોત્સવ આનંદ ભેર ઉજવતા હતા અને એ વખતે જય જય કાર કરી રહ્યા હતા. પારણામાં બાલ પ્રભુને પધરાવીને ભગવાનની આગળ પેડા, બરફી, સાકર, પંચાજીરીનો પ્રસાદ ધરાવેલો બાપુભાઈ વગેરે ભક્તો આનંદ મગ્ન બની જન્મોત્સવ સમયે વાજિંત્રો સાથે કીર્તન ભક્તિમાં ડૂબ્યા હતા. પછી ભગવાન સ્વામિનારાયણની આરતી સ્તુતિ કરી જન્મોત્સવનો જય જયકાર કર્યો અને આરતી ઉત્સવ કર્યા પછી ભગવાનને પારણામાં ઝુલાવતા ઝુલાવતા જન્મોત્સવના પદો ગાવા માંડ્યા. ત્યાં જ અચાનક તેજો મંડળમાં સૌને પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિએ તેજ દેખાડ્યું છે. તેજ તેજ થઈ પડ્યું. સૌ ભક્તો તેજ જોઈ રહ્યા કે આ પ્રકાશ ક્યાંથી આવે છે. એ જ વખતે એ પ્રકાશને મધ્યે બાપુભાઈને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અલૌકિક સુંદર પ્રકટ દર્શન થયા. અતિ અતિ આનંદ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ મધુરી વાણી બોલ્યા, બાપુભાઈ બાપુભાઈ, આજ અમે તમારી ભક્તિથી ભાવનાથી પ્રસન્ન થયા છીએ, વરદાન માગો. બાપુ, જે માગો તે આપું. માગો મહારાજ. બહુ કૃપા કરી
આપે મને દર્શન દીધા હે કૃપાનાથ, હું કૃતાર્થ થઈ ગયો. આપનું સાક્ષાત દર્શન પામ્યા પછી પ્રભુ માગવાનું શું હોય? ના બાપુભાઈ, કંઈક માગો તો મને એમ થશે કે મારા ભક્તે મારી પાસેથી રાજીપો લીધો. મહારાજ, આપ આગ્રહ કરો છો તો માગું છું. આપની મૂર્તિનું સદા સુખ મળે અને અખંડ પ્રત્યક્ષ ભાવે આપની ભક્તિ કરી શકું એવો એક પ્રભાવશાળી પુત્ર મને આપો મહારાજ. બસ આ વરદાનમાંથી જ આપણને સૌ કોઈને ભાલના ભગવાન સાંપડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કાંઈ વાંધો નહીં બાપુભાઈ, તમારી શ્રદ્ધા ધર્મમાં ભક્તિમાં અપરંપાર છે, તેથી હું પ્રસન્ન છું. તેથી આ દિવ્ય સ્વરૂપે મારી સાથે જે દેખાય છે ને, તે મુક્ત તમોને સુખ આપવા તમારે ઘેરે જન્મ લેશે અને તમને મહાસુખ આપશે. આમ કહી ભગવાન સ્વામિનારાયણ અદૃશ્ય થઈ ગયા છે. ભક્તો અતિશય વિસ્મય પામ્યા. બાપુભાઈને રોમે રોમ આનંદ થયો. હીરાબાને અંગો અંગ એમ થયું કે અહો સુખના સાગર રેલાણા. પછી તો ભાવ વિભોર થઈ સદા ભજન ભક્તિ કરવા માંડ્યા. સત્સંગની સેવામાં તલ્લીન રહેતા હતા એવા ભક્તરાજ બાપુભાઈ થકી તેમના ધર્મ પત્ની હીરાબાની કુખે સંવત 1932ના માક્ષર સુદ 9 ગુરુવારના રોજ એક મુક્તનો જન્મ થયો. એ જ મુક્ત આપણા સદગુરુ માયાતીતાનંદ સ્વામી. ધન ધન ભાલ પ્રદેશને ધન ધન આંબલી ગામ, ધન ધન ત્રિવાડી કુલને જ્યાં જન્મા ભક્ત અકામ, જન્મતા સાથે જ સહુને આપ્યું દિવ દર્શન, આખા ગામમાં ઉત્સવ થયો. એ સહુ થયા અતિ પ્રસન્ન, માતા પિતાએ રાખ્યું રૂડું મૂળ શંકર નામ, પવિત્ર મુક્તના પ્રાગટ્યથી સમૃદ્ધિ પામ્યા તમામ. મૂળ શંકરના જન્મ પહેલા માતા પિતાની સ્થિતિ ગરીબ હતી, ગામડું પણ બહુ ગરીબ, પરંતુ એક પવિત્ર આત્માનો ત્યાં જન્મ થયો એના પ્રભાવથી હવ સુખી થયા, સૌ સમૃદ્ધ થયા. મોટાના આગમનથી આવું બધું થતું હોય છે. રોગી માણાના રોગ વ્યા જાય, દુખિયારાના દુઃખ વ્યા જાય, વિઘ્નવાળાના વિઘ્ન વ્યા જાય, કુસંપ હોય યા સંપ થઈ જાય, દુર્ભિક્ષ વર્ષ હોય તો સારું રૂડું ફળદ્રુપ વૃક્ષ બની જાય, એમ સ્વામીના જન્મથી બધા સમૃદ્ધિ પામ્યા છે. ધન ધન પિતા બાપુ ભાઈને, ધન્ય માતા હીરાબાઈ. ધન ધન પિતા બાપુ ભાઈને, ધન્ય માતા હીરાબાઈ. ધન્ય મુક્ત મૂળ શંકરને જેની સ્થિતિ સદા વખણાઈ. ધન્ય મુક્ત મૂળ શંકરને જેની સ્થિતિ સદા વખણાય. બાપુભાઈને 3 પુત્ર અને 1 પુત્રી હતા. મોટા પુત્રનું નામ હરિભાઈ હતું, બીજા દીકરાનું નામ રામકૃષ્ણભાઈ હતું, ત્રીજે નંબરે દીકરી હતી એનું નામ હતું રૂખીબેન, ચોથે આપણા સદગુરુ શ્રી માયાતીતાનંદ સ્વામી જેનું નામ મૂળ શંકર પાડ્યું હતું. વાલા ભક્તો, સ્થિતિ ઘણી ગરીબ, પરંતુ આ મુક્તના પ્રાગટ્યથી હમણાં મેં કહ્યું એમ આપોઆપ તેમનું ઘર સમૃદ્ધિથી છલકવા લાગ્યું.
અનેક સંતો મહંતો એમને ઘેરે આવવા માંડ્યા. બાપુભાઈ સૌની પ્રેમપૂર્વક સરભરા કરતા, યથાશક્તિ દાન દક્ષિણા આપતા. આ મુક્ત પણ નાનપણાથી જ સહુને ઐશ્વર્ય અને પ્રતાપ જણાવતા રહેતા હતા. મૂળ શંકરના એક માસીબા હતા. બાપુભાઈના ઘરનો આ આનંદ જોઈ ન શક્યા. અચાનક આવેલી સંપત્તિથી પણ એમના અંતરમાં બહુ દુઃખ થયું. ઈર્ષાનો કીડો માસીબાના અંતરમાં હળવળ હળવળ કરે છે. જીવનમાં ક્યાંક સુખ અને શાંતિ થાય છે ત્યારે કોકના હૈયામાં અશાંતિ થાય છે. કુદરતનો આ ગોઠવેલો નિયમ છે. આ ધરતી ઉપરથી તમે ક્યાંકથી ધૂળ લઈને ક્યાંક ઢોરો કરો તો ક્યાંક ખાડો થાય. એ ઢોરો ત્યાંથી તમે ખોદી નાખો ને ખાડામાં નાખો તો ત્યાં ખાડો થાય ને અહીં ઢોરો થાય. એમ ક્યાંક આનંદ ઉત્સવ થતો હોય તો ક્યાંક બળતીરા ચાલુ હોય. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને એ બળતીરામાં ભાગ ન મળે, આનંદ ઉત્સવમાં ભાગ મળે. માસીબાને બળતીરા થઈ, ઈર્ષાથી અંતર સળગવા લાગ્યું. તેણે આ બાળકને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. 18 જ દિવસના મૂળ શંકરને રમાડવાને બાને ભગવાનના માસી પૂતનાએ જેમ સ્તન ઉપર જેલ લગાડ્યું હતું કૃષ્ણને મારવા, એમ મૂળ શંકરના માસીએ પણ પોતાના સ્તન પર ઝેર લગાડ્યું અને બાળમુક્તને રમાડવાને બાને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા. એ જ વખતે મૂળ શંકરને તો નાનપણથી જ મહારાજનો ખૂબ રાજીપોનો સાક્ષાત્કાર. તરત જ મનમાં માસીબાનું કપટ મુક્ત રાજ સમજી ગયા. જેવા માસીએ મૂળ શંકરને ખોળામાં લીધા એવું જ પોતાના શરીરનું વજન વધાર્યું. માસી ચીચી તે જીરવાયું નહીં, એટલી બધી ભીહ પડી, ચીસ ન ખાઈ ગઈ. કોઈ આ બાળકને ખોળામાંથી લઈ લ્યો, નહીતર મારા પગ ભાંગી જશે. લઈ લ્યો, આજીજી કરું છું. એનાથી તો બાળક ઊંચો થયો નહીં. પછી બધાએ દોડીને ભેગા થઈ ગયા. શું થયું શું થયું? કે બાળક લઈ લો. પણ બાળકથી શું તમને એટલું બધું? તો કે મારા મનમાં પાપ છે, મેં એને મારી નાખવાનું કાવતરું કર્યું હતું, એટલે આજે મને પરચો થઈ ગયો છે, માફ કરો. તરત મૂળ શંકર હળવા ફૂલ થઈ ગયા. માસીબાનું પોકળ બારું પડી ગયું. ગુનાની કબૂલાત કરી પસ્તાવો કર્યો છે. તે જ સમયે મહાપ્રતાપી મૂળ શંકરે માસીબાને ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત દર્શન કરાવ્યા છે. આને કહેવાય અપકાર ઉપર ઉપકાર. મહારાજની અલૌકિક મૂર્તિને જોઈ માસીબાની આંખમાંથી દડ દડ આંસુ જવા લાગ્યા. અરે રે, જેને મેં મારી નાખવાનું કાવતરું ઘડ્યું એને તો મને તારણહારના દર્શન કરાવ્યા. ધન્ય હો મૂળ શંકર, ધન્ય હો તને. માસીબાને ભગવાનની મૂર્તિ અંતરમાં વસી ગઈ. માસીબાને અખંડ હવે ભગવાન દેખાય છે. આવા ઈર્ષાળુ માની અદેખાય વાળા જીવને પળમાં પરમેશ્વરનો સાક્ષાત કરાવીને એના અંતરના દોષો બાળી નાખવાની તાકાત નાનપણથી સદગુરુ માયાતીતાનંદ સ્વામી ધરાવતા હતા. એમાં પ્રસંગ સૂચન કરી આપે છે. થોડા સમયમાં આવ્યો પછી માસીબાનો અંતકાળ. દર્શન દઈ તેડી ગયા એને ધામે દીન દયાળ. મોક્ષ થઈ ગયો માસીબાનો. મોટા મુક્તો કરતા રહે છે અપકાર પર ઉપકાર, તેથી તો તે નથી ભૂલાતા. હજુ સંભારે છે નરનાર. માયાતીતાનંદ સ્વામી નહીં ભૂલાય. જેમ નંદ સંતોમાં ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને કદીએ નહીં કોઈ ભૂલે, એમ સદગુરુ માયાતીતાનંદ સ્વામીને આ સત્સંગ યાદ કરતો રહે. કેમ જે એનું આ સત્સંગ ઉપર એવું મોટું ઋણ છે. ભગવાન સ્વામિનારાયણના આ અલૌકિક સંત છે એને હવ હંભારે છે. આજે એને હંભારતા હરિભગતની આંખમાં આહુડા મેં જોયા છે. વાલા ભક્તો, સુદ પક્ષના ચંદ્રની પેઠે મૂળ શંકર મોટા થવા લાગ્યા. દિવસે ન વધે એટલા રાતે વધે, ને રાતે ન વધે એટલા દિવસે વધે.
માં હીરાબા લાલ લડાવે, પિતાને હરખનો પાર નથી બાપુ ભાઈને. દિન ઉપર દિન જાય છે, 6 મહિના ગયા હશે. એવામાં એકવાર ગામની ભાગોળે આવેલા મહાદેવજીના મંદિરે શિવરાત્રિને દિવસે હવ લોકો પૂજા કરવા ગયા. સાથે મૂળજીને લઈ પિતા બાપુભાઈ, મોટા એમના ભાઈ હરિભાઈ વગેરે બધા શિવ મંદિરે શિવજીનું પૂજન કરવા ગયા છે. શિવલિંગ પર દૂધ ધારા કરી છે, શિવજીનું પૂજન કર્યું છે બધાએ. પછી નાના મૂળજીનો, 6 મહિનાનો મૂળજી, એણે શિવજીની ઉપર અભિષેક કરવા જલધારા કરી. તરત શિવજી સૌના દેખતા જલપાન કરી ગયા. શિવલિંગ ઉપર રેડે ટીપુ હેઠું ન પડે, લોકોને બહુ આશ્ચર્ય થયું. ત્યારબાદ દૂધથી અભિષેક કર્યો મૂળજીએ, તો તે પણ શિવજી પ્રગટ થઈને દૂધ પી ગયા. તે જોઈ તેમના માતા પિતા તથા ગામના સર્વજનોને મહા આશ્ચર્ય થયું કે આવું તો આપણે ક્યારેય જોયું નથી, ભાળ્યું નથી. સૌને પ્રતીતિ થઈ ગઈ કે આ કોઈ દૈવી આત્મા છે, આ કોઈ પરમાત્માનો મોટો મુક્ત છે. મોટા જાણ્યા પછી સૌજને જોઈને આવો પ્રતાપ, મોટા જાણ્યા પછી સૌજને જોઈને આવો પ્રતાપ, દર્શન કરતા મોટા સંતના ટળે પાપ તાપ સંતાપ, ટળે પાપ તાપ સંતાપ. મોટા સંતના દર્શનથી લોકોને બહુ શાંતિ થતી હોય છે. આંબલી ગામના પાદરમાં તળાવને કાંઠે ભાદરવા સુદ એકાદશીનો દર વર્ષે મેળો ભરાય. આ મેળાની મજા માણવા બાપુભાઈ પોતાના કુટુંબીઓની સાથે ત્યાં આવ્યા છે. પોતાના પુત્રો પણ સાથે છે. ગામના લોકોની સાથે તળાવમાં સ્નાન કર્યું, તળાવને કાંઠે રહેલા શિવ મંદિરે તથા રામજી મંદિરે દર્શને ગયા. જ્યારે રામજી મંદિરે દર્શને ગયા ત્યારે રામજી મંદિરમાં ભજન મંડળી બરાબર ભજન ગાતી હતી, સૌ તાલ મૃદંગ સાથે ભજનો ગાતા હતા. બાપુભાઈ પુત્ર મૂળશંકર સાથે મંદિરમાં રામચંદ્ર ભગવાનના એકાગ્ર વૃત્તિથી દર્શન કરતા હતા. અચાનક મૂળજીએ રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિનો જ્યાં સ્પર્શ કર્યો તે સમયે મૂર્તિમાંથી તેજ નીકળ્યું છે. સૌને તે તેજોમંડળ મધ્યે રામ લક્ષ્મણ અને જાનકીજીના દિવ્ય પ્રત્યક્ષ દર્શન થયા. મંદિરના પૂજારી, ભજનમાં બેઠેલા સૌ ભક્તો અને દર્શનાર્થીઓએ આ જોઈ ઉત્સાહથી પ્રભુનો જય જય નાદ કર્યો. થોડી વારમાં પ્રકાશ અદૃશ્ય થઈ ગયો. આવો પ્રતાપ નાના એવા મૂળજીએ આંબળી ગામના રામજી મંદિરમાં બતાવ્યો હતો. ધન ધન મોટા પુરુષને જેનું ઐશ્વર્ય હોય અપાર, પ્રતાપ જણાવી સહુજનનો સહેજે કરે ઉધાર. પછી તો તે જગ્યાએ સૌને સ્વામિનારાયણ ભગવાનના પણ પ્રત્યક્ષ દર્શન કરાવ્યા છે. સૌએ આ પ્રતાપ મૂળજીનો જાણ્યો. ત્યારબાદ પ્રભુ પાસે સાકરની પ્રસાદી થાળીમાં ધરી હતી, તે લઈ મૂળજી હવને માંડ્યા વેચવા. દિવ્ય દર્શન થવાથી અસંખ્ય લોકો આવ્યા હતા. સૌને મૂળજીએ મુઠીએ મુઠીએ પ્રસાદી આપી, છતાં સાકરનો થાળ હતો એમનો એમ ભરેલો રહ્યો. ત્યારે ગામના લોકોને બહુ નવાઈ લાગી. આમ બાળપણથી જણાવ્યો મૂળજીએ પ્રૌઢ પ્રતાપ, અનેક લોકોને શ્રીહરિનો નિશ્ચય કરાવ્યો આપ. મહારાજના મહામુક્તની હું શું કહું મોટાય, જે જન સ્નેહે સાંભળે તે હરિમાં જોડાઈ જાય. આમ નાનપણથી જ મૂળજીના હાથે શિવ મંદિરે દેવો થાળ જમતા, દૂધ પીતા, રામચંદ્ર ભગવાન તેમના હાથે સાકર રેવડી તલ વગેરે હાથો હાથ જમતા, અનેક લોકોને તેના દિવ્ય દર્શન થતા, ગામ લોકોને આવું બધું જોઈને બહુ આનંદ થતો હતો. એકવાર મૂળજી બાળ મિત્રો સાથે રમતા રમતા ગામથી ઘણા બધા દૂર જતા રહ્યા. બાળકોને બહુ તરસ લાગી. બપોરનો સમય થઈ ગયેલો, ક્યાંય પાણી મળ્યું નહીં. બાળકો કળાવવા માંડ્યા મૂંઝાણા. મૂળજીને કહે છે, મૂળજી તરસ બહુ લાગી છે, કાંઈક પાણીનું કરો. મૂળજીએ જોયું કે અહીં પાણી લાવવું ક્યાંથી. પછી દૂરથી એક તલાવડી નજરે જોઈ.
મૂળજીએ મિત્રોને કહ્યું કે મિત્રો જો રે તલાવડી, હાલો આપણે ત્યાં પાણી પીવા જઈએ. અરે મૂળજી તમે કેવા છો, એ તલાવડીમાં પાણી જ ક્યાં છે, તમે હાલો તો ખરા. એ તલાવડીમાં મૂળજી બાળ મિત્રોને લઈ ગયા. તલાવડીમાં ઊભા રહી જમણા પગનો અંગૂઠો દબાયો ત્યાં નિર્મળ નીર પ્રગટ થયું. થોડી વારમાં તલાવડી જળથી ભરાઈ ગઈ છે. બાળ મિત્રોએ ત્યાં પાણી પીધું, ગામમાં જઈને વાત કરી, તેથી સૌ લોકોને અતિ આશ્ચર્ય થયું. સૌ કહેવા લાગ્યા કે આ બાળક તો કોઈ દેવ સ્વરૂપ છે. વાલા ભક્તો, 8 વર્ષે મૂળ શંકરને માતા પિતાએ ઉપવિત સંસ્કાર કરાયો. ત્યાર પછી મૂળ શંકર ભણવા બેઠા. પિતા પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા લાગ્યા. બાપુભાઈ દીકરાને ભણાવે છે. પોતાની પ્રતિભાથી ટૂંક કાળમાં મૂળ શંકરે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. જ્યારે ગામના પાદરમાં રહેલી નાની શાળામાં મૂળ શંકર ભણતા ત્યારે પાસે એક ઠોઠ વિદ્યાર્થી ભણતો હતો. એને ગુરુજી ઘણું શીખવાડે. મહેતાજી મારે પણ કશું આવડે ને હાવ એટલે આવ ઠોઠ, મારે તોય ભણે જ નહીં. એક દિવસ પછી પંડિતજીએ વધારે પડતો માર્યો. ઠોઠ વિદ્યાર્થી રડવા માંડ્યો. મૂળજીએ એને છાનો રાખ્યો. રડીમાં રડીમાં, રડું નહીં તો શું કરું, મને આવડે નહીં કાંઈ ને, રોજ માર ખાવાનો થાય. મૂળજીભાઈ હું તો મરાઈ ગયો છું અને મારા મા બાપ પરાણે ભણવા મોકલે, મને ભણવામાં રસ જ નથી. મૂળજી કે મુજામાં લે આ હાકર, આ તલ હાંકળી, ત્યાંને શું કરવાની, એટલે આ ભગવાનનો પ્રસાદ છે, ખા એટલે તને યાદ રહે, હોય નહીં હા જા હવે તને બધું આવડશે. આમ આશીર્વાદ આપ્યા અને ટૂંક સમયમાં એ ઠોઠ વિદ્યાર્થી મહા તેજસ્વી હોશિયાર વિદ્યાર્થી થઈ ગયો. આવો મૂળજીએ ઠોઠ નિહાળ્યો, મહા હોશિયાર બનાવ્યો. બોલો. આમ સૌજનને આનંદ ઉજાવતા થકા મૂળજી 11 વર્ષના થયા છે. મોટાના આશીર્વાદથી થાય છે ભારે કામ, આ દેશ આખો અનુભવે છે. આશીર્વાદથી ઘણાયના કામ થયા છે, આને ખોટું કોઈ ન કહી શકે. હેજી મોટાના આશીર્વાદથી થાય છે ભારે કામ, મોટાની ભેળા હોય છે, મોટાની ભેળા હોય છે પ્રત્યક્ષ શ્રી ઘનશ્યામ. અરે મોટાનો ભેટો થાય તો સહજમાં બેડો પાર, બાકી તો બહુ મહેનતે માંડ ઉતરાય પાર. પણ એક તકલીફ છે, મોટા જ્યારે હયાત મનુષ્ય દેહમાં હોય ને ત્યારે એને ઓળખવા બહુ કઠણ છે, બહુ કઠણ. નજરે પરચા જોયા હોય, ખરેખર સાંભળ્યું હોય, સાચું હોય, તોય પણ ક્યાંક પક્ષા પક્ષીમ ભરાઈ ગયા હોય, વિરોધી ગ્રુપમાં હલવાઈ પડ્યા હોય, એટલે મોટાની સેવા થાય નહીં, નજીક જવાય નહીં, અહમમાં અટવાણા હોય તે હાથ જોડાય નહીં, કાંઈક ને કાંઈક બીજો ચીજો લાભ લઈને મોટાનો ખોટો ઉપયોગ કરવામાં ભરાણા હોય, એમાં લાભ લેવાનો એક બાજુ રહે ને ઉલટાના દ્રોહ થાય ને ભૂત થાય ને દુઃખી થવાય. મોટા હોય ત્યારે એને નિર્માની થઈ, દાસના દાસ થઈ, જેમ કે એમ કરી લઈએ તો ઝટ પૂરું થઈ જાય. મારા ભાઈ આ બહુ હેલું ને સીધું છે. માયાતીતાનંદ સ્વામીનો લાભ લઈને કંઈક લોકો ભગવાન ભેટી ગયા, આ લોકમાં સુખી થયા ને અંતે ધામમાં ગયા. ખરેખર અદ્ભુત વાત છે. વાલા ભક્તો, એક દિવસ મૂળજી એકાંતમાં બેઠા હતા ને મનમાં માંડ્યા પૂર્વ જન્મના સંસ્કારને લઈને વિચાર આવવા, વિચાર ઉપર વિચાર માંડ્યા આવ્યા કે મારે સાધુ થઈ જવાનું છે, મારે સંસારમાં નથી રહેવું, મને મહારાજે શા માટે જન્મ આપ્યો છે, બસ અખંડ ભજન ભક્તિને સેવા કરવા આપ્યો છે, અખંડ ભગવાનમાં મારે જોડાવું છે, એ જ મારે જન્મ ધેર્યાનું કર્તવ્ય છે. અદ્ભુત વાત છે. આપણે બધા જન્મ્યા છીએ, જન્મ લેવાનું કાંઈક તો કારણ હશે ને આપણે તે. મૂળજીને જન્મવાનું કારણ યાદ છે, આપણે ભૂલી ગયા છીએ શા માટે જન્મ્યા છીએ, શું કામ જીવીએ છીએ, આપઘાત કેમ નથી કરતા. જીવવાનો કાંઈક હેતુ જ હશે ને, કાંઈક આશા થશે ને, ભગવાન મેળવવા જીવીએ છીએ કે આ લોકના ભોગ સુખને માન મોટાએ સારું વલખા મારીએ છીએ. અંતરમાં જોવા જેવું છે, શા માટે હું જન્મો છું, ભગવાન ભજવા અને અસંખ્યને ભજવવા મારો જન્મ છે, હું ક્યાં સુધી સંસારમાં રહીશ, હવે મારે સંસારનો ત્યાગ કરી દેવો છે, મારે હવે સાચા સંત શોધીને એમને શરણે થવું છે, ભગવો ભેખ ધરવો છે.
સુખ નથી જ સંસારમાં, દુઃખ નો નથી જ પાર, નાશવંત આ દુનિયામાં, સાચો ભજનનો આધાર. સદગુરુ માયાતીતાનંદ સ્વામીના આ વિચારો છે. સુખ નથી જ આ સંસારમાં અને દુઃખનો નથી જ પાર, નાશવંત આ દુનિયામાં, ભજનનો સાચો આધાર. એ જ સંસાર છોડીને થાઉં છે મારે હરિના સંત જી 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 જી, સંસાર છોડીને થાઉં છે મારે હરિના સંત, આ જન્મે મારે આણવો છે, આ જન્મે મારે આણવો છે ભવાટવીનો અંત, એ મારે આણવો છે ભવાટવીનો અંત. આવા વિચારો થયા કરે છે હૃદયમાં મૂળ શંકરને એકાંતમાં. શાસ્ત્ર વાંચતા વાંચતા એમાં કંઈક એવું આખ્યાન આવે કે ફલાણો સંત થઈ ગયો તે એને રૂમાળા બેઠા થઈ જાય. એમાં એ કોઈક સાધુ સંતોને ભાળે, ભગવું કપડું ભાળે, ત્યાં મૂળ શંકરને એમ થઈ જાય કે હાચી મારી નાયતા આ છે, હાચી મારી જાયતા અહીં છે, હું અહીં ક્યાં પડ્યો છું, વયો જાવ સાધુ ભેળો, ભગવાનને ભજી લઉં. આવા એને ભારે મોટા વિચારો આવે છે. પછી તો નક્કી કરી નાખ્યું સંસારમાં નથી રહેવું, પરંતુ આ કાર્યમાં માતા પિતાનો પ્રેમ મને નડશે, મને મારા હેતાળા મા બાપ હરિભજવા નહીં જવા દે, મને સાધુ નહીં થવા દે, મને રજા નહીં દે, કેમ જે એને મારામાં બહુ હેત છે, બીજા મારે ત્રણ ભાઈ ને એક બેન, પણ મારામાં હું નાનો હોવાથી નહીં અમથુંય બહુ હેત છે, કે છે શું કરીશું. પછી મૂળ શંકરે મહારાજને પ્રાર્થના કરી, હે સર્વોપરી સર્વા અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે દયાળુ મારા નાથ, મારે તમારા સંત બ્રહ્મચારી બનીને સેવા તમારી કરવી છે, એમાં મારા મા બાપ ન નડે એવી વ્યવસ્થા કરી દો. તમારે જેથી ઘર છોડીને જાવું હતું તેથી તમને તમારા મા બાપ નડે એમ હતા, તમે તમારો રસ્તો કર્યો અને અમારો ન કરો એમ ન હાલે, મારોય રસ્તો કરી દો. આમ પ્રાર્થના કરી અને થોડીક જ કરી છે થોડાક દિવસ, ત્યાં તો ધડાકો બોલ્યો. ટૂંક સમયમાં જ મૂળ શંકરના પિતા બાપુભાઈને મંદવાડ થયો, વિચાર થયો કે હવે દેહ નહીં રહે, એટલે પોતાના ઘરનો તમામ વ્યવહાર એમના મોટા પુત્ર હરિભાઈને સોંપી દીધો ને રામકૃષ્ણને સોંપ્યો. પછી પોતે અખંડ ભગવાનના ભજન પરાયણ થઈ ગયા. થોડા સમયમાં જ મહારાજે આવી બાપુભાઈને કીધું કે હાલો બાપુભાઈ, હવે અમારા ધામમાં અમારી સેવામાં. બાપુભાઈને મહારાજ ધામમાં લઈ ગયા. ત્યારબાદ થોડા સમયમાં જ માતા હીરાબા પણ માંદા થયા, ભગવાનનું ભજન સ્મરણ કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણ એમને તેડવા આવ્યા, એ અક્ષરવાસી થયા. માતા પિતાના અક્ષરવાસથી હવે સંત બનવાના દ્વાર ખુલ્લા થઈ ગયા. હે કે મૂળજીને માર્ગ મોકળો થઈ ગયો, એમના જીવન કાર્ય માટે મોકળું મેદાન સાંપડી ગયું. પછી સંત બનવાની ઈચ્છાથી ઘર છોડીને છાના માના ધોલેરા વયા ગયા. ત્યાં પતિત પાવનાનંદ બ્રહ્મચારી હરિપ્રસાદાનંદ બ્રહ્મચારી ભેળા જઈને સત્સંગ ભજન કરવા માંડ્યા. ઘરે ખબર પડી કે મૂળજી ગયો ક્યાં ગોચ્યો, હવને એવું હતું ધોલેરે જ ગયો હોય. હળી કાઢીને ભાઈઓ વાહી આવ્યા, પકડીને ઘર ભેગો કર્યો. બ્રહ્મચારી થવાનો દીકરો થાશ તે, અમે બધા સંસારમાં પડ્યા છીએ ને તારે ને લાડવા ટાટકવા જવું પડ્યો રે, આઈને સાનો માણો મફતિયું ન ખવાય, કામી કામીને ખવાય ને સાધન રસોઈ દેવાય. લ્યો આવો ઉપદેશ કરીને ઘરે લઈ ગયા. થોડા દિવસ મૂળજી ઘેરે રહ્યા પણ ચેન પડ્યું નહીં. ઓ હવે અને આંબળી ગામમાં ગમતું નથી, અને ધોલેરું સાંભરે મદન મોહનજી સાંભરે બીરી ફરી વાર ભાગી ગયા. તારે વયું જવું એને કોણ રાંડવે બાંધી રાખે, આજ તમારે રહેવું છે એટલે રહ્યા છો, તો ડફણા મારીને કાઢે તોય નીકળો એમ નથી. એક કુંભારને વૈરાગ થઈ ગયો, મારા જેવાની કથા આંબળી છે. હા, તે ઘરે આવીને ખીજાવા જ માંડ્યો ઘરના માણા, અરે મારે સાધુ થઈ જવું, હાલ રોટલો કરી દે, ઝટ કરી કે હબલીને મને વળાય. ઘરનું માણા કે કોઈ સાધુ થવાવાળા આવી ભાષા જ ન વાપરે,
આ તમને કઈ જાતનો વિરેક થયો? તો કે ઉભે બરડે ચડ્યો ડાયલીની છામાં, કોઈથી તારી સામું બોલ્યો નથી, આજ વૈરાગ થયો છે, આટલી હિંમત આવી છે, વાત કરે છે. હા હા હેલ્યો કેશ, લે બોલો. દી બૈરી કે તો જાને ક્યાંક બીજા થોડા વહેતો હતા, વળાયો બોલો. ગયો પાદર, હો ત્યારે મનમાં એમ થયું કે આવડી આ ઘરમાં ઘરમાં પડી છે, સમજાણું, અને ખોલકાની કાંઈ ખબર નહીં રાખે, થોડીક ભલામણી કરતો આવું, ખોલકો નાનો છે. પાછો આવ્યો, બારણામ ઊભો રહીને કે હું હવે સાચો છું, અંદર નહીં આવું, પણ સાંભળ શું છે વળી, પાછા ક્યાં ગુડાણા? તો પાછો નથી આવ્યો, ખોલકાની ભલામણી કરવા આવ્યો છું, ખોલકો નાનો છે, સાચો છે, ટાણે પાણી પાજે, બૈરી કે બધું કરશું, તમે તમારે જાઓ ઉપડો. પાછો ગયો, વળી પાદરી ગયો, ત્યાં કોક પટેલ કડપ ફેરવતા છે, એના બે ચાર છે તે બૂંગ્યા, પેલું ભૂખો પડેલો, એને એમ થયું કે આ ઘરમાં ફાંફા માર્યા કરશે, આ બે થાય એવા છે, પોટલા લઈ જાય, નિભાડામાં નળિયા પાકવામાં કૂચો કાયમ લાગે, આ ભાનમઠ્ઠી ઘરમાં નીકળશે ને આ બીજો લઈ જાય, તે પાછો ઘેરે કહેવાય. અહીં ઘરમાં ને ઘરમાં હું ઠામણા ખખડાવે, પણ એ બે ગાહડી કૂચો નીકળે એવું છે, લઈ આવી કેશ, એ અમે લઈ આવીશું, તમે તમારે જવા દો કેશ, વૈરાગ થયો હોય બોલો. પછી આને એમ થયું ભારે કરી, આ તો રોકાવે એમ કહેતી જ નથી. પછી એણે આઈડિયા માર્યો, પાદર ગજડી ચર્ચીથી એના ગળામાં ફાળિયું નાખ્યું ને વાહેથી ને વાહેથી ને પોતે હાંકે ને પછી આમ ઢહડાતો ઢહડાતો આવતો હોય એવો મારે અભિનય કર્યો, અને ઘરે ફળિયામ ગધેડી લાવીને ઊભી રાખ્યો, અને પછી કે ક્યાં ગઈ, તને મારો ખપ નથી પણ આ ધોળીને મારો કેટલો ખપ, પાદરથી ઘરે ઢહડી લાવી કે. હા હવે આ રહ્યો ઘેરે કે, એમ ઘેરે રહ્યો બોલો, તમારું તો હોય એમ ખરું. જય ભગવાન. વૈરાગ ક્યાંય એમ થાય ઘણું કઠણ છે. મૂળ શંકરને ઘરે લઈ આવ્યા ન રહ્યા, પાછા ઝોલેરે વ્યાગ્યા, વળી એના ભાઈ વગેરે ભેગા થઈને પાછા ઘરે લઈ આવ્યા. સંબંધીઓ સમજાવે છે કે સંત નથી થવું બાપા ઘરે રે. મૂળજીએ જાણ્યું સંત બનાવવામાં મારા ભાઈઓ જ મને અડચણ રૂપ થાય છે. આ હરિભાઈને, આ રામકૃષ્ણ ભાઈને કોઈ વાતમાં સમજતા નથી. હે ભગવાન, હે મદન મોહનજી મહારાજ, આનું કંઈક કરો ને, આ આવરણ હટાવો ને, કૃપા કરો ને, એને ઉપાડ્યો ને ધામમાં મારા બાપમાં મા બાપને લઈ ગયા, માને લઈ જાઓ, બીજું હું ન્યા, મારે તો રસ્તો મોકળો થાય, અને આ તો મોટા પુરુષનો સંકલ્પ થયો ધડાકો. બે ભાઈને મોત આવી ગયું, ગયા એટલે કહું છું કે નડવું નહીં કોઈને, સમજ્યા. હવે પાવલીભાઈની ઉંદડીમાં પાટડો પડત બિચારે ને ફોદાર નીકળી જાય, તો મોટાના સંકલ્પ પ્રમાણે તો બ્રહ્માંડના બ્રહ્માંડ ફરી જાય, તાવા બે મરી જાય એમાં હું નવાય. બે ભાઈ ગુજરી ગયા, માટે મોટાને કદી ન નડવું, હાથ જોડવા સદાય ધાર્યું કરાવવા જાતા મોટાને આપણો બગડી જાય. બે ભાઈને ભગવાન સ્વામિનારાયણ ટૂંક કાળમાં ધામમાં ચડી ગયા, અને મૂળ શંકરનો માર્ગ ભારે ચોખ્ખો થઈ ગયો. પછી મૂળ શંકરે નક્કી કર્યું કે હવે હું જાવું છે, અને આ આંબળી ગામમાં કોઈ દી આવું નથી, દઢ સંકલ્પ કર્યો, અને ખેતરમાંથી સીધા પરબારા ગયા ધોલેરા. જઈને મદન મોહનજી મહારાજને દંડવટ કર્યા કે હવે મહારાજ આવ્યો છું તમારી સેવામાં. એ વખતે મૂળ શંકરની ઉંમર માત્ર 12 વર્ષની હતી. ત્યાં તેમને બ્રહ્મચારી હરિપ્રસાદાનંદજી અને બ્રહ્મચારી પતિત પાવનાનંદજી જેવા સમર્થ સંતોનું મિલન થયું છે. આ બંને સંતોનો ઇતિહાસ પણ બહુ જાણ્યા જેવો છે. આ વલ્લભ કુળના મહાન બ્રહ્મચારીઓ હતા, પણ એનો ઇતિહાસ હું આજ બપોર પછી આજ સ્ટેજમાં 5 વાગે તમને સંભળાવીશ. અત્યારે હું અત્યારની કથાને અહીંયા વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની.